નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણદાસના વિષય ગણિતમાં પ્રકરણ નંબર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અંતર્ગત આજે આપણે સદી બાર પોઈન્ટ ત્રણના જે બાકી રહેલા દાખલાઓ છે ક્વેશ્ચન નંબર ચૌદથી સોળનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનો આજે છેલ્લો લેક્ચર છે આ નવમાં લેક્ચરની સાથે આ પ્રકરણના બધા જ દાખલાઓ આજે આપણે પૂરા કરીશું આ પહેલાંના આઠે આઠ લેક્ચરની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી આપી દઈશ જેથી તમે તે બધાનું રિવિઝન અને પ્રેક્ટિસ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર નવ ક્વેશ્ચન નંબર ચૌદથી ક્વેશ્ચન નંબર ચૌદ બાર પર ત્રણ પ્રશ્નને ખાસ સમજો આકૃતિ પણ આપેલી છે ઓ કેન્દ્રવાળા અને એકવીસ સેમી અને સાત સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળના ચાપ અનુક્રમે એ બી અને સીડી છે ચૂકણો એ ઓ બી ત્રીસ અંશ હોય તો દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા ખાસ આકૃતિ તમે જોશો ને તો ખ્યાલ આવશે કે એક જે છે ત્રિજ્યા એકવીસ સેન્ટીમીટર છે અને એક નાની ત્રિજ્યા છે સાત સેન્ટીમીટર હવે આ બંને સમ કેન્દ્રીય વર્તુળોની ચાપ છે એ બી અને સીડી કેન્દ્ર ઓ છે એટલે જો એક લઘુ વૃત્તાંશ બને છે આપણે જો ઓ એ બી બને છે આખો અને બીજો લઘુવૃત્તાશ બને છે ઓ સી બી તો આપણે જે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું છે અહીંયાથી જે આ તો તે મેળવવા માટે આપણે શું કરીશું મોટો જે લઘુ વૃત્તાંશ છે ઓ એ બી તેમાંથી નાનું લઘુ વૃત્તાશ ઓ આપણે બાદ કરી નાખશું એટલે મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરી નાખશું ચાલો મોટા વૃત્તાશ માટે ઓ એ બી માટે ત્રીજી આર વન કેટલી એકવીસ સેન્ટીમીટર અથવા કેપિટલ આર પણ તમે અહીંયા લખી શકો છો આર વનને બદલે કેપિટલ આર પણ લખી શકાય થીટા તો બંનેનો કોમન જ છે ત્રીસ ડિગ્રી અને નાના લઘુ વૃત્તાંશ માટે ઓ ડી જો આ તેની ત્રીજાને આર ટુ કહીએ તો સાત સેમ અને એનો ખૂણો પણ સેમ રહેશે તો ચાલો આપણે મોટા વૃતાંશની ત્રીજા આર વન લખી નાના વૃત્તાંશની ત્રિજ્યા આર ટુ લખી હવે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્ર પણ શોધીએ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ મોટા વૃત્તાશ એટલે ઓ એ બીનું ક્ષેત્રફળ માઇનસ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓ સીડીનું ક્ષેત્રફળ તો આપણે કિંમત મૂકીએ પહેલાં તો સૂત્ર થીટા આપોન થ્રી સિક્સટી ઇન્ટુ પાયર વન સ્ક્વેર આપોન થ્રી સિક્સટી ઇન્ટુ પાયર ટુ સ્ક્વેર હવે અહીંયાથી આપણે આપોન થ્રી સિક્સટી ઇન્ટુ પાય છે કોમન લઈ શકીએ એટલે કાઉસમાં રહેશે r1 નો સ્ક્વેર માઇનસ આર ટુનો સ્ક્વેર રાઈટ તો જુઓ આ રીતે હવે જો કાઉશમાં જે આર વનનો સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર એ માટે આપણે એ સ્ક્વેર માઇનસ બી સૂત્ર અપ્લાય કરી શકીએ તો એકવીસનો સ્ક્વેર માઇનસ સાતનો સ્ક્વેર અહીંયા આપણે થીટા બરાબર ત્રીસ અંશ છેદ ઉડાડીએ બારતે છત્રીસ બાવીસ સપ્તમાંશ એમનેમ રાખીશું અને અહીંયા આપણે લખીશું એકવાર એકવીસ પ્લસ સેવન અને એકવીસ માઇનસ સેવન તો ચાલો આ રીતે આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર અપ્લાય કર્યું ડાયરેક્ટ વર્ગ કરીને પણ બાદ બાકી કરી શકો છો પરંતુ આ સહેલું પડે આપણને તો જો એકવીસ પ્લસ સાત છે એટલે એ અઠ્યાવીસ થઈ જશે અને એકવીસ માઇનસ સાત છે એટલે એ ચૌદ થઈ જશે તો અહીંયા સાત ચોક અઠ્યાવીસ ચાર તેરી બાર હવે બાવીસ અને ચૌદનો ગુણાકાર કરી અને છેદમાં ત્રણ છે એમ રાખી શકો છો અથવા તેને અપૂર્ણાંકમાં પણ કન્વર્ટ કરી શકાય અથવા પોઈન્ટમાં પણ રાખી શકાય છે તો આ રીતે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ થયું ત્રણસો ને આઠ છેદમાં ત્રણ સેમી સ્ક્વેર તો જો છે ખૂબ જ ઇઝી પ્રશ્ન આકૃતિ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે જે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે તે મોટા વૃત્તાંશમાંથી નાનો વૃતાંશ આપણે બાદ કરી નાખીએ તો જે બાકીનો વિસ્તાર એટલે નાનો વૃત્તાંશ નીકળી ગયો તો મોટા વૃતાંશમાંથી એટલો કટકો નીકળી જાય તો બાકીનો પોર્શન જે એ બી સી જે રંગીન દુધિયા રંગ દેખાય છે તેનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો આ થયો ક્વેશ્ચન નંબર ચૌદ ચાલો હવે આપણે તેનો ક્વેશ્ચન નંબર પંદરનો અભ્યાસ કરીએ આ પ્રશ્નને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવો અને આપણે વિડીયો લેક્ચર પરથી શીખતા જઈએ છીએ તે જ રીતે આપણે તેને નોટબુકમાં પણ લખતા જજો એક એક સ્ટેપ ખાસ આકૃતિમાં એ બી સી એ ચૌદ સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે હવે જોજો આ ખાસ કે એ બી સી એ બી સી જે છે એ ચૌદ સેમી ત્રીજિયાવાળા વર્તુળનો વૃતાંશ છે બીસીને વ્યાસ લઈને એક વર્તુળ દોરવામાં આવ્યું છે તો દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે જો પહેલાં તો આપણી પાસે આ જે એ બી સી જે આખો છે એ ચતુર્થાંશ છે અને બીસીને વ્યાસ લઈ આ બીસીને વ્યાસ લઈ અને અર્ધવર્તુળ દોરવામાં આવ્યું છે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે જે અર્ધવર્તુળ છે તેમાં આપણને જે રંગીન પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો આપણે અહીંયા ચૌદ સેમી ત્રીજિયાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે એટલે ત્રિજ્યા કેટલી થશે જ્યાં એ બી અને એસી જે છે એ ત્રીજ્યા થશે રાઈટ અને તે પરથી આપણને આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળશે ચાલો લખીએ ચતુર્થાંશ એ બી સીની ચાપ બીસી પર આપણે કોઈ એક બિંદુ લઈ લઈએ પી રાઈટ એટલે આપણને બીપીસી ચાપ બોલી શકીએ હવે ચતુર્થાંશ એબીસી માટેની ત્રીજી આર બરાબર કેટલી છે જો આ એ બી અને આ એસી ચૌદ સેમી છે હવે જો ચતુર્થાંશ એબીસીનું ક્ષેત્રફળ તો પાયર સ્ક્વેર ભાગ્યે ચાર વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ ચતુર્થાંશ એટલે તો ચતુર્થાંશ જે એ બી સી છે એટલે આપણે આમ પણ બોલી શકાય એ બી પી સી એમ પણ બોલી શકાય તો વન અપોન ફોર્થ ઇન્ટુ પાય સ્ક્વેર કિંમત મૂકીએ પાય બાવીસના છેદમાં સાત આર છે ચૌદ ગુણ્યા ચૌદ તો જો સાત દુ ચૌદ બે દુ ચાર અગિયાર દુ બાવીસ એટલે ચૌદ ગુણ્યા અગિયાર આપણે કરીએ તો એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર એટલે આ ક્ષેત્રફળ આપણને જે મળ્યું છે તે આ વૃત્તાશનું ક્ષેત્રફળ મળ્યું રાઈટ ચાલો આપણે આગળ કામ કરીએ તેનું હવે આપણે ત્રિકોણ બી એ હવે આપણે જો અહીંયા ખાસ સમજજો કે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે તો એમાં આપણને અત્યારે મળ્યું હજી વૃત્તાંશનું ક્ષેત્રફળ ચતુર્થાંશનું આ જે ચતુર્થાંશ છે તેનું હવે ચતુર્થાંશમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને આ લઘુવૃત્ત ખંડ બને છે બીપીસીબી આ જે લઘુવૃત્ત છે ખંડ તેનું ક્ષેત્રફળ મળશે પહેલાં કારણ કે એ લઘુવૃતખંડનું ક્ષેત્રફળ આપણે અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરવું પડશે આખી આકૃતિ ખાસ સમજો જે રંગીન પ્રદેશ જોઈએ છે આપણે તો તે રંગીન પ્રદેશ આ બીસી વ્યાસ દ્વારા જે વર્તુળ રચાય છે તેમાંથી આ વૃત્તખંડ બાદ કરીશું તો આપણને મળશે તો એ વૃત્તખંડ માટે આપણે શું કર્યું પહેલાં તો કે આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધ્યું આપણે એ ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું મેળવીને કાટકોણ ત્રિકોણનું એટલે આપણને મળી ગયું આ વૃત્તખંડનું ક્ષેત્રફળ હવે એ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે આ જે બી સી વ્યાસવાળો અર્ધવર્તુળ છે તેમાંથી તો જ આપણને આ વિસ્તારનું ક્ષેત્રફળ મળે એટલે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ખાસ સમજો હવે ત્રિકોણ બી કાટકોણ ત્રિકોણ છે જેમાં એ ખૂણો કાટખૂણો છે તો ક્ષેત્રફળનું સૂત્ર થાય એક દ્વિતીયાંશ કાટખૂણો બનાવતી બાજુઓ એ બી ઇન્ટુ એસી એ તો ત્રીજા છે તો અહીંયા સાત દુ ચૌદ રાઇટ તો ચૌદ સત્તા અઠ્ઠાણું સેમી સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળ્યું હવે આપણે જે ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવ્યું હમણાં તે ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આ લઘુ વૃત્તખંડ બીપીસી છે તેનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો વૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ એટલે આખા ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી આપણે ત્રિકોણને બાદ કરી દઈએ રાઈટ તો એકસો ચોપનમાંથી આપણે અઠ્ઠાણું બાદ કરીએ તો છપ્પન સેમી સ્ક્વેર એ આ બીપીસી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હવે શું કરીશું આપણે જે બીસી વ્યાસવાળો અર્ધવર્તુળ છે તેનું પહેલાં ક્ષેત્રફળ મેળવશું અને એમાંથી આ લઘુવૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ બાદ કરીશું પરંતુ આપણી પાસે બીસી વ્યાસની લંબાઈ આપેલી નથી મતલબ કે બીસીનું માપ નથી તો આપણે પહેલાં કાટકોણ ત્રિકોણ પરથી બીસી મેળવવો પડશે ત્યારબાદ આપણે તે વ્યાસ ઉપરથી ત્રિજ્યા મેળવશું અને પછી તે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવીશું એટલે બીસી વ્યાસવાળો જે અર્ધવર્તુળ છે તેનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બીસી વ્યાસ મેળવવો પડશે રાઇટ તો કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસ અપ્લાય કરશું ત્યારે જ આપણને બીસી મળી શકે તો જો બીસી મેળવવા માટે આપણી પાસે એ બી અને એસી તો છે જ તો આપણે પાયથાગોરસ અપ્લાય કરીએ કે બીસી ઇઝ ઇક્વલ ટુ એટલે કે બીસી સ્ક્વેર ઇઝિકવલ ટુ વર્ગમૂળમાં સોરી આપણે બીસી સ્ક્વેર લખીએ એટલે ડાયરેક એ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હવે આપણે અહીંથી વર્ગમૂળ દૂર કરીએ તો અહીંયા સામે વર્ગમૂળ આપી શકીએ સો બીસી ઇઝિકવલ ટુ વર્ગમૂળમાં એ બી પ્લસ એસી સ્ક્વેર તો બહુ જ ઇઝી થઈ જાય ચૌદનો સ્ક્વેર પ્લસ ચૌદનો સ્ક્વેર બે વખત ચૌદનો સ્ક્વેર છે રાઈટ તો વર્ગમૂળ દૂર કરીએ તો વર્ગમૂળ બે રહેશે ચૌદનો વર્ગનું વર્ગમૂળ શું થઈ જશે ચૌદ તો આન્સર થ શું થશે ચૌદ રૂટ બે આ આપણને બીસીની લંબાઈ મળી તો બે વખત આપણે જો ચૌદનો સ્ક્વેર ચૌદનો સ્ક્વેર કરાવી નહીં ડાયરેક્ટ બે વખત છે તો ટુ ઇન્ટુ ફોર્ટીન સ્ક્વેર કરી ચૌદનો સ્ક્વેર છે એટલે એનું વર્ગમૂળ નીકળી જશે ચૌદ અને આગળ બે છે એનું વર્ગમૂળ એમ એમનેમ રહેશે સો ફાઇનલ આન્સર મળશે આપણને ચૌદ રૂટ ટુ સેમી જે બીસીની લંબાઈ મળી હવે એ આપણે બી છે એ વ્યાસ છે તો આપણે તેના પરથી ત્રિજ્યા પણ મેળવીશું તો બીસી વ્યાસવાળા અર્ધવર્તુળની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન ટુ કેટલા થશે સેવન રૂટ ટુ સેમી એટલે હવે આપણે જે બીસી વ્યાસવાળું અર્ધવર્તુળ છે તેની ત્રિજ્યા આપણને મળી સેવન રૂટ ટુ સેમી હવે આપણે તેનો ઉપયોગ કરીને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવીશું રાઇટ જો આમ દાખલો ઇઝી છે સ્ટેપ બાય સ્ટેપ લેતા જાઓ તો ગણતરી પણ ખૂબ જ ઇઝી છે તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થશે પાય આર સ્ક્વેર અપોન ટુ પાયર આર સ્ક્વેર અપોન ટુ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એમાં આપણે ત્રીજિયા મૂકીએ સેવન ઇન્ટુ રૂટ ટુ સેવન ઇન્ટુ રૂટ ટુ તો સાત સાત ગયા અહીંયા અગિયાર દુ બાવીસ થશે અગિયાર ગુણ્યા રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ એટલે કેટલા થઈ જશે ટુ તો કેટલા મળીએ આપણને જે સાત આપણને હતા જ આગળ રાઇટ આ સાત તો આપણી પાસે એમના મતાં આ રૂટ ટુ રૂટ ટુનો ગુણાકાર આપણે ટુ કરી નાખ્યો એટલે આપણને ફાઇનલ જવાબ મળ્યો એકસો ને ચોપન જો આ રીતે છે દુડાડો ખાસ અગિયાર દુ બાવીસ એક સાત સાત ગયા આપણી પાસેથી રાઇટ અહીંયા રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ છે એટલે કેટલા થઈ જશે ટુ થઈ જશે એક સાત આપણે સાત દુ ચૌદ તો અગિયાર ગુણ્યા ચૌદ બરાબર એકસો ને સેમી સ્ક્વેર તો ગણતરી કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે રૂટ ટુ રૂટ ટુનો ગુણાકાર જ્યારે ટુ કરીએ છીએ ત્યારે આગળનો સાત જે કેન્સલ થાય છે તો ટુને ડાયરેક્ટ તમે અહીંયા પણ કેન્સલ આઉટ કરી શકો છો તો બાવીસ સત્તા એકસો ચોપન આ રીતે પણ કરી શકો છો તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળ્યું આપણને એકસો ને ચોપન સેમી સ્ક્વેર એટલે આ અર્ધવર્તુળ એટલે આખો થયું જો આખા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હવે એમાંથી આપણે વૃત્તખંડ જો બાદ કરીશું બીપીસી તો જ આપણને રંગીન દુધિયા ભાગનું ક્ષેત્રફળ મળશે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આપણે વૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ બાદ કરીએ ચાલો તો આપણે ફાઇનલ એકસો ચોપનમાંથી વૃત્તખંડ કેટલો મળ્યો હતો ફિફ્ટી સિક્સ એકસો ચોપનમાંથી ફિફ્ટી સિક્સ બાદ કરીએ તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું અઠ્ઠાણું સેમી સ્ક્વેર જો આમ પ્રશ્ન ઇઝી છે પહેલાં આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધ્યું પછી એ ચતુર્થાંશમાંથી કાટકોણ ત્રિકોણ બાદ કર્યું એટલે આપણે વૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે બીસી વ્યાસવાળા જે અર્ધવર્તુળ છે તેનું ક્ષેત્રફળ મેળવ્યું અને એમાંથી આ વૃત્તખંડને આપણે બાદ કરી દીધો તો આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું અઠ્ઠાણું સેમી સ્ક્વેર તો આ થયો બારપટ ત્રણનો ક્વેશ્ચન નંબર પંદર ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર સોળનો અભ્યાસ કરીએ આ પ્રકરણનો છેલ્લો દાખલો છે આપણે બધા જ દાખલા આપણે યુટ્યુબ પર શીખ્યા છીએ અને સાધ્ય ત્રણના પ્રશ્નની સાથે આપણું આજે પૂર્ણ થશે પ્રશ્નને ખાસ સમજવું અહીંયા આકૃતિમાં આઠ સેમી ત્રીજિયાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશમાં પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરવાની છે જો પહેલાં તો આકૃતિ સમજવી બહુ જ જરૂરી છે એક આખો ચોરસ છે હવે એમાં આપણને એમ કીધું છે કે આઠ સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાત એટલે જો અહીંયાથી આપણે સમજીએ તો આ એક ચતુર્થાંશ છે આ તરફથી આ બીજો ચતુર્થાંશ છે રાઈટ આ ચતુર્થાંશનું જે છેદગણ છે ત્યાં આપણી પાસે ડિઝાઇન આપેલી છે આ ડિઝાઇનનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે શું કરવું પડે બહુ જ સિમ્પલ યાદ રાખો કે આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ પહેલાં શોધીશું પછી આ તરફના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધીશું હવે એ બંનેના સરવાળામાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તો જ આ વિસ્તાર બાદ બાકી થશે રાઈટ તો જો પ્રત્યેક ચતુર્થાંશ માટે ત્રિજ્યા કેટલી આઠ સેમી અને કાટખૂણો તો કેટલો થશે ચોરસ છે એટલે ચોરસ આકૃતિ આપેલી છે આપણને આકૃતિ પરથી જ જવાનું છે કાટખૂણો છે ચોરસના દરેક ખૂણા જે છે એ નેવો અંશનો હોય તો બે ચતુર્થાંશનું કુલ ક્ષેત્રફળ તો બે ગુણ્યા એક ચતુર્થાંશ પાયર સ્ક્વેર થાય ચતુર્થાંશ કેટલા છે બે અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ શું થાય વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ તો પાયર સ્ક્વેર આપો ટુ રાઈટ તો ચાલો આ રીતે આપણે બે દુ ચાર બે ચોક આઠ અને આપણે સાતને એમનેમ રાખીશું તો સાતસો ચાર છેદમાં સાત સેમી સ્ક્વેર આ ક્ષેત્રફળ કોનું મળ્યું ખાસ જો આ એક ચતુર્થાંશ થયું અને પ્લસ આ બીજો ચતુર્થાંશ થયું આ બંને ચતુર્થાંશમાં તમે જોશો તો આ પોર્શન જો આ તરફથી આનો લેશો આ તરફથી આને લેશો તો એ બે વાર આવે રાઇટ તમે બેની સેપરેટ આકૃતિ દોરો ને તો જો આ રીતે આ એક ચતુર્થાંશ થયો પછી આ તરફથી આજે બીજો ચતુર્થાંશ થયો આ બંનેનો છેદગણ એટલે આવી રીતે આકૃતિ બને તો એ બંને જે આ પોર્શન છે એ બંનેમાં આવે છે રાઈટ તો આપણે એ બે વખત થઈ ગયું એમ એટલે આપણે શું કરીશું ચોરસના ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળમાં એકવાર તો આવી જ જવાનું છે એમાંથી આપણે આ બાદ કરી નાખીએ તો આપણને માત્ર વછલા પ્રદેશનું ક્ષેત્રફળ મળે તો ચાલો ચોરસનું ક્ષેત્રફળ કેટલું બાજુનો સ્ક્વેર ચોસઠ આઠનો સ્ક્વેર ચોસઠ સેમી સ્ક્વેર હવે ભાત પ્રદેશ જે વચ્ચે ડિઝાઇન છે તેનું ક્ષેત્રફળ શું તો કે બે ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ એટલે ખાલી ભાગે નીકળી ગયું અને જ્યાં બે વખત આવતું હતું તે એક વખત એમાંથી માઇનસ થઈ જશે તો સિમ્પલ થઈ ગયું સાતસો ચાર છેદમાં સાત માઇનસ ચોસઠ લસા લઈ અને આપણે બાદ બાકી કરીએ પહેલાં લસા લઈ લેવાનો સાતનો અને અંશની બાદ બાકી કરીએ તો આપણને બસોને છપ્પન છેદમાં સાત સેમી સ્ક્વેર મળી ગયું તો જે આ ભાતવાળો ડિઝાઇનવાળો પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ આપણને મળ્યું ને છપ્પન છેદમાં સાત સેમી સ્ક્વેર પ્રશ્ન ખૂબ જ ઇઝી છે થોડું પ્રેક્ટિકલી સમજશું ને તો એકદમ દાખલા ઇઝી છે આકૃતિ એ જે આપેલી છે તે પરથી મેં પહેલાં પણ કહ્યું છે કે આપણે બસ એટલું જ વિચારવાનું કે કયા પ્રદેશના ક્ષેત્રફળમાંથી કયો પ્રદેશ આપણે વાત કરીએ તો આપણને માગેલો જવાબ મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આ સાથે પ્રશ્ન નંબર છની સાથે સદે બાર પોઈન્ટ ત્રણના પણ બધા પ્રશ્નો પૂરા થાય છે અને આપણું પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે હોમવર્કમાં હું ફરીથી સ્વાદી બાર પોઈન્ટ બેના જ દાખલા આપું છું કારણ કે તેની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે તો આપણે હોમવર્કમાં લાસ્ટ લેક્ચરમાં જેમ એકથી પાંચ દાખલા સ્વાદી બાર પોઈન્ટ બેના ગણ્યા હતા અને આજે આપણે ગણવાના છે સ્વાધ્ય બાર પોઈન્ટ બેના છથી દસ દાખલા એટલે આપણે આ પાંચ દાખલા હોમવર્ક કરીએ અને સાથે સાથે આ લેક્ચર પરથી પણ જે દાખલા શીખ્યા છે ત્રણ તેની પણ પ્રેક્ટિસ કરીએ તો આ પ્રકરણ ખૂબ જ ઇઝી થઈ જાય છે તમે સૂત્ર જોયા કે આપણે સૂત્ર તો લિમિટેડ છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખાસ અહીંયા શીખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ નંબર બાર આજે અહીંયા પૂરું થાય છે આઠે આઠ લેક્ચરની લિંક આ નવમાં લેક્ચરની સાથે આપીશ જેથી તમને બધા જ વિડીયો અહીંયા મળી રહેશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જલ્દી મળીશું નવા પ્રકરણ સાથે તો ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરતા રહેજો કાંઈ પણ પ્રશ્નો હોય તો પૂછતા રહેજો થેન્ક યુ સો મચ